મેમન મોહમ્મદ સલીમ, ગુલામ મોહમ્મદ મેમન, ડભોઈ, ગુજરાત, જિલ્લો વડોદરા. ભાઈ સાહેબ, આપકો તમને શું શું તકલીફો પડી? તમે હજ કમિટીથી આવ્યા છો તો ક્યાં તમને શું પ્રોબ્લેમ આવી? અહીંયા હમણાં તમે મદીનામાં છો, તો મદીનામાં તમને શું જાણવા મળી રહ્યું છે? હજી જે આમાં પહેલાં તો મક્કામાં બી બહુ જ તકલીફ હતી, મક્કાની અંદર બી ખૂબ તકલીફ પડી. મીનાથી આ જે હજ કમિટીના જે બી માણસો મોકલેલા છે, માણસો કશું બી દેખાયા જ નથી. મતલબ મેં છેલ્લે રાતે બીજા દિવસે રાતે પૂછવા આવે છે કે ભાઈ બધા માણસો આવી ગયા, પણ ત્યાં આગળ જઈ જરૂર હતી ત્યાં આગળ તો દેખાયા જ નથી. મીનાની અંદર બી એટલી તકલીફ પડેલી છે કે તેની હદ નહીં. મતલબમાં ત્યાંથી બસમાં લઈ જવાના નથી, બસ બી નહીં, ને બહુ આવવા જવાની ઘણી તકલીફ પડેલી છે. ને ઉંમરવાળા માણસો માટે બહુ જ હેરાનગતિ હતી, ને ખાવામાં બી હાજી લોકો પોતાના હાથથી જમવાનું આપતા હતા, ને રાતના દસ સાડા દસ વાગે જમવાનું આપતા હતા. હેરાનગતિ બહુ જ હતી. મતલબમાં હજ કમિટીનું કોઈ પૂછવાવાળું બી નહોતું, ને કોઈ બોલવાવાળું બી નહોતું, કોઈ મતલબમાં જવાબ આપવા તૈયાર જ નહોતા. અસલામ અલૈકુમ, મેં અનવર સૈયદ મદીના એરપોર્ટ સે બોલ રહા હું. આપ મેરે પીછે દેખીએ, એ જો સીટો વાલી જગા પડી હે, વહાં પે હજ કમિટી કે લોગ કહેતે હૈ કે યહાં તુમ 24 ઘંટા અપને બીવી બચ્ચો કે સાથ રહો. આપ એ જગા દેખ લીજીએ, ઓર યહાં 24 ઘંટે વેટિંગ કરને કા બોલ, ઓર યહાં પે ઇન્ડિયન એરલાઇન્સ 24 ઘંટે લેટ હૈ. 24 ઘંટે મેં ના યહાં કોઈ ખાને કા બંદોબસ્ત હૈ, ના યહાં કોઈ રહેને કા બંદોબસ્ત હૈ, ના કોઈ હોટલ કા બંદોબસ્ત હૈ, ના કોઈ આરામ કા બંદોબસ્ત. ઓર દૂસરી બાત, યહાં કોઈ જિમ્મેદારી લેને તૈયાર નહીં હૈ. ઇન્ડિયન એરલાઇન્સ કે કિસી ભી કર્મચારી કો હમ યહાં નહીં દેખતે. વો કહેતે હૈ કે આપકી ફ્લાઇટ કલ હૈ, આપ કલ આ જાએ. હમારે પાસ યહાં મદીના મેં વો હમે પતા નહીં કહાં હૈ. હોટલ પે હમારે સાથ થે લેકિન અભી કહાં હૈ વો પતા નહીં હૈ. દૂસરે નંબર મેં હમારે મોલિન જિનકી હોટલ થી ઉન્હોને હમે સુબહ 7 બજે હોટલ ખાલી કરવા દી. હમ લોગ અપની બી બચ્ચો કે સાથ યહાં 1 બજે કે ટાઈમ પે હમારી સભી બસે ધૂપ મેં ખડી હૈ, હમારે સબ બી બચ્ચે બહાર હૈ, ઓર હમકો કહેતે હૈ કે આપ લોગ યહાં આરામ કીજીએ. 24 ઘંટે યહાં યે જગા પર હમે 24 ઘંટે રુકને કે લિયે કહે રહે લોગ. તો આપ લોગ સોચીએ હમારી ક્યા હાલત હૈ. દો દિન પહેલા હમારા સામાન લે લિયા. દેખીએ સબ હાજી પરેશાન હાલ હૈ. દો દિન સે હમારા સામાન લે લિયા હૈ, કે હમારે પાસ બેડ ઓર છાને કે લિયે ઓર પહેનને કે લિયે કોઈ કપડે ભી નહીં હૈ. હમારા સામાન દો દિનો સે પહેલે લે લિયા. હમકો 3 ઘંટે સે એરપોર્ટ પે રખા હુઆ હૈ. અભી યે બોલ રહે હૈ કે અભી ઇંતજામ કરેંગે, હુઆ નહીં હૈ. વો યહાં સે ફિર મધ્યા સે લે જાએંગે ઓર વહાં પે રખેંગે. અભી ઇંતજામ હુઆ નહીં કરેંગે, અભી તો હમ એસે હી હૈ. બસ યહાં પે તુમ વેટિંગ કરો, ના કોઈ જવાબ મિલ રહા હૈ. 4 ઘંટે સે ખડે હૈ. બસ સ્ટોપ કરો. 4 ઘંટે સે ઇધર ખડે હૈ, કોઈ વ્યવસ્થા હુઈ નહીં હૈ. એર ઇન્ડિયા વાળા ધ્યાન રખતે નહીં હૈ, હજ કમિટી ધ્યાન નહીં રખતી. અસલામ અલૈકુમ, મેં અનવર હુસૈન સૈયદ. આપ દેખ રહે યહાં પીછે હમારે, હમ લોગ મદીના એરપોર્ટ પર આપ સુબહ સે આયે હુએ હૈ. હમારી ફ્લાઇટ એર ઇન્ડિયા 24 ઘંટે લેટ હૈ. ઓર યહાં પે ખાદિમુલ ઉસ્તાદ ને હમને જો બસ દી થી, હમારે પાસે હોટલ ખાલી કરવા દી. યહાં ના કોઈ જિમ્મેદાર લોગ હૈ એર ઇન્ડિયા કે, ના હી કોઈ હજ કમિટી કે લોગ. ઓર ખાદિમુલ ઉસ્તાદ ને હમે યહાં કોઈ જાત કી દસ્તી નહીં દઈ. ઓર દૂસરે નંબર મેં મોલ લેન મેં હમારી સૂદ તક નહીં લઈ, હમારી બસે ખાલી કરકે ઇન ઔરતે બચ્ચો કે સાથ હમે ઇસ ધૂપ કે અંદર મરને કે લિયે છોડ દિયા હૈ. ના કોઈ ખાને કા બંદોબસ્ત હૈ, ના કોઈ હોટલ કા બંદોબસ્ત હૈ. સ્ટોપ કરો.
જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.